लायसन्स लेवू पड़े छे अथवा तो एमने परमिशन सरकार ने जे छे ए लेवू पड़े छे। आ उपरांत पशुमांथी बनती कोई पण वस्तु बनावनार अथवा व्यापारी तरीके तेमज प्राणीओनी खालमां मसालो भरनार कसबी तरीके अथवा तो मृगिया चिन्ह अथवा तो प्रक्रिया कर्या वगरना मृगिया चिन्हना व्यापारी तरीके के पछी बंदी पशुओना व्यापारी तरीके के मांसना व्यापारी तरीके धंधो शुरू करी शकातो नथी आ परमिशन लीधा सिवाय। वळी कोईपण विषयमां आवा પશુઓનો ગેરકાયદેસર રીતે જેમનો શિકાર થયો હોય એવા પશુઓનું માંસ રાંધી શકાતું નથી સાહેબ। સાહેબ આ વિષી શબ્દ તો બહુ જૂનો જણાય છે, ક્યાંક ગુજરાતી સાહિત્યની બાબતમાં વાંચવામાં આવેલો, જરાક અમને સમજાવશો વિષી એટલે શું? હવે સાહેબ આ વિષી એટલે અમારે આપણે એક વિશાળ અર્થમાં લીધેલું છે। વિષીનો અર્થ અહીંયા વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટમાં વન સંરક્ષણ ધારામાં આપણે એવો કરવાનો છે કે વિષી શબ્દનો અર્થમાં કોઈપણ રેસ્ટોરાં, કોઈપણ થ્રી સ્ટાર હોટેલ, ફાઇવ સ્ટાર હોટેલ કે કોઈપણ પ્રકારના લોજમાં કોઈપણ પશુનો માંસ એ રાંધી શકાશે નહીં, એટલે આમના માટે કોમન શબ્દ વિષી એવો આપણે વાપર્યો છે સાહેબ। સાહેબ આપ એ કહો કે આવા મૃગયા ચિહ્ન કે પ્રાણીની વસ્તુઓ રાખવા માટે જે લાયસન્સ વિશે આપે વાત કરી, જી સાહેબ, શું એની કોઈ મુદત હોય છે અથવા તો આપેલું લાયસન્સ સરકાર આવા કોઈ કાયદાના ઉલ્લંઘન માટે થઈને રદ કરી શકે? જી સાહેબ, આવું લાયસન્સ એક તો સૌથી પ્રથમ કે એમને એક નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે લાયસન્સ મેળવવા માટે, એમની જે ફી જંગલ ખાતાએ નિયત કરેલી હોય છે એ ફી ભરવાની હોય છે, પછી જે લાયસન્સ આપવામાં આવે એ લાયસન્સ છે એ આપ્યા તારીખથી એક વર્ષની મુદત માટે એ કાયદેસર માન્ય ગણાય છે। વળી તમ જે નામથી લાયસન્સ ઇસ્યુ થયું હોય એ જ નામે આ લાયસન્સ ચાલુ રહે છે, બીજાના નામે કરી શકાતું નથી। આ ઉપરાંત આ લાયસન્સ એક વર્ષની મુદતનું છે એટલે વર્ષ પૂરું થશે એટલે એને આપણે તાજું કરાવવું પડશે, રિન્યૂ કરાવવું પડશે। આ રિન્યૂ પણ એકી સાથે વધુમાં વધુ એક વર્ષની મુદત સાથે જ તાજું કરાવી શકાય છે, એક વર્ષથી વધારે મુદત માટે એ તાજું કરાવી શકાતું નથી સાહેબ। એટલે કે કદાચ સરકારને એવું લાગે કે અહીંયા કંઈક કાયદાનું ઉલ્લંઘન છે તો એ લાયસન્સ રદ પણ કરી શકે, ખરું ને? જી સાહેબ, રાજ્ય સરકાર એના સામાન્ય અથવા ખાસ હુકમને આધીન રહીને મુખ્ય વન્ય પ્રાણી સંરક્ષણ અધિકારી અથવા તો અધિકૃત અધિકારી પોતે કારણોની લેખિત નોંધ કરીને કલમ 44 હેઠળ આપેલ લાયસન્સ અથવા તો તાજું કરવું આપેલ લાયસન્સ છે એ મોકૂફ રાખી શકશે અથવા તો એ રદ પણ કરી શકશે। 1972ના આ કાયદા અંતર્ગત જે ગુના થાય છે એને અટકાવવા માટેના શું પ્રયોજનો છે એની વિશે કંઈક કોને ગઢવી સાહેબ? 1972નો જે વન્ય સંરક્ષણ ધારો છે એમાં ગુનાઓ થતા અટકાવવા માટે ઘણી બધી જોગવાઈઓ સાહેબ કરેલી છે। એમાં એક તો જંગલ ખાતાના અધિકૃત અધિકારીને એવી સત્તા આપેલી છે કે એને એવો કોઈ શક હોય કે ક્યાંય ગુનો થાય છે વન્ય પશુને લગતો તો એ કોઈપણ વિસ્તારમાં એમને દાખલ થવાની એમને સત્તા આપેલી છે। આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિની એ ઝડપી લઈ શકે છે, એમની ધરપકડ કરી શકે છે અને એમને અટકમાં પણ રાખી શકે છે। ઉપરાંત પૂર્વવર્તી સત્તા હેઠળ અટકમાં લીધેલ કોઈ વ્યક્તિ અથવા તો કબજે લીધેલ કોઈ વસ્તુની કાયદા અનુસાર તજવીજ કરવા માટે તેને તરત જ મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરશે અને પછી એમને કોર્ટ હવાલે કરવામાં આવે છે સાહેબ। સાહેબ આમાં તો બહુ વિશાળ સત્તાઓ આપી હોય એવું મને લાગે છે, આમાં એવું આનો અર્થ કદાચ આપણે પોલીસની ભાષામાં કરીએ તો એમ હું સમજ્યો છું તેમ કે વગર વોરંટે, તમારી પાસે અધિકારી પાસે વોરંટ ન હોય જેની જે કોઈ વ્યક્તિ કે એ વ્યક્તિની માલિકીના ક્ષેત્રની ઝડપી લેવાનું, તેમ છતાં એ વોરંટ વગર અધિકારી એની ઝડપી લઈ શકે એમ જ ને? હા એમ જ છે સાહેબ, એ કોઈ પણ જગ્યાએ જવાની પણ એમને સત્તા આપી છે અમને, એને વિના વોરંટે એમની ધરપકડ કરી અને એમને એ વ્યક્તિને એમણે કોઈ પશુઓનો શિકાર કર્યો હોય તો એ પશુને અને એ શિકાર કરવા માટે જે કોઈ પણ એમણે ઓજાર વાપર્યું હોય, કોઈ સાધન વાપર્યું હોય તો એ દરેક વસ્તુને એ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ એમને રજૂ કરવાની ઘણી બધી સત્તાઓ છે એ વન અધિકારીઓને આ અધિનિયમ નીચે આપવામાં આવેલી છે સાહેબ। સાહેબ આમાં મને એક બીજો પ્રશ્ન એ થાય છે, આપણે ઘણી બધા નિયમો વિશે આપે જણાવ્યું, બહુ વિસ્તૃત વાત કરો છો, પણ એની અંદર શિક્ષાની બાબતો આ અધિનિયમનું ઉલ્લંઘન કરે તો એની માટે અનેક પ્રકારની શિક્ષાઓની જોગવાઈ પણ હશે, તો એની વિશે થોડીક વાત કરો ને સાહેબ। ઘણી બધી શિક્ષાઓની જોગવાઈ જુદા જુદા ગુનાઓ માટે
આ અધિનિયમન નીચે છે, એમાં 51મી કલમ છે એ વિસ્તૃત એમની માહિતીઓ શિક્ષાઓ બાબતમાં આપે છે. એમાં 51ની પેટા કલમ 1 છે એ મુજબ જે કોઈ વ્યક્તિ આ અધિનિયમનની કોઈ જોગવાઈનું અથવા તે હેઠળ કરેલા કોઈ નિયમ અથવા હુકમનું ઉલ્લંઘન કરે અથવા આપેલ લાયસન્સ કે પરમિટનો ભંગ કરે તે વ્યક્તિ આ અધિનિયમન વિરુદ્ધના ગુના માટે દોષિત લેખાશે અને દોષિત ઠરે તેને 3 વર્ષ સુધીની કેદ અને એને 25,000 રૂપિયા સુધીના દંડની શિક્ષા અથવા બંને શિક્ષા થઈ શકશે. પરંતુ જો આ ગુનો શેડ્યુલ 1 એટલે કે અનુસૂચિ 1 અથવા 2ના ભાગ 2માં નિર્દેશ કરેલ કોઈ પશુના સંબંધમાં હોય અથવા એવા કોઈ પશુ માંસ અથવા પશુમાંથી બનતી કોઈ વસ્તુ અથવા પશુમાંથી મેળવેલા મૃગિયા ચિહ્ન કે પ્રક્રિયા કર્યા વગરના મૃગિયા ચિહ્નોના સંબંધમાં હોય ત્યારે અથવા તો ગુનો છે એ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉપવનના વિસ્તારમાં શિકાર કરવાને લગતો હોય ત્યારે એવા ગુના માટે ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ 6 વર્ષની જો એ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉપવન સિવાય અને શેડ્યુલ 1 અને 2 સિવાયમાં જો હોત તો એ સાહેબ વધુમાં વધુ 3 વર્ષની સજા હતી. પણ શેડ્યુલ 1 અને 2ના ભાગમાં હોય અને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉપવનના શિકારને લગતી હોય તો વધુમાં વધુ 6 વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછો 5,000 રૂપિયા સુધીના દંડની શિક્ષા પણ આ જોગવાઈ મુજબ થઈ શકે છે. સાહેબ આમાં તો ઘણી બધી સજાની જોગવાઈ છે, તો આપે વાત કરી ઓછામાં ઓછી, તો એનો અર્થ એમ કે 6 વર્ષથી વધુ પણ થઈ શકે અને 5,000થી વધુ પણ દંડ થઈ શકે, એ વિશે થોડીક વાતની સમજૂતી આપો ને. એટલે એમાં એવું છે સાહેબ કે એ કયા પ્રાણીનો એમણે શિકાર કરેલો છે, ધારો કે શેડ્યુલ 1 કોઈ પ્રાણીનો શિકાર કરેલો હોય તો એમાં એને મેક્સિમમ વધારેમાં વધારે સજા અને વધારેમાં વધારે દંડ અથવા તો બંનેની સજા પણ થઈ શકે છે. એટલે એમણે કેવા પ્રકારનો ગુનો આચર્યો છે એના અનુસંધાનમાં આ વાત થાય છે સાહેબ. આ ઉપરાંત એકનો એક ગુનો જ્યારે બીજી વખત કરે છે, એ ગુનાનું રિપીટેશન થાય છે ત્યારે એમની સજા છે એ સાહેબ ડબલ થઈ જતી હોય છે. એ 6 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછો 10,000 રૂપિયા સુધીનો દંડ જે છે એની સજા એમને થઈ શકે છે. આ ઉપરાંત પ્રકરણ 5 જે હતું કે જે પ્રાણીઓના અંગોના વેપાર અને વાણિજ્યને લગતું પ્રકરણ હતું એના અનુસંધાનમાં જો કોઈ ગુનો હોય તો તેમને ઓછામાં ઓછી 1 વર્ષની સજા અને વધુમાં વધુ 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે અને ઓછામાં ઓછો 5,000 રૂપિયા સુધીના દંડની શિક્ષા પણ ગઢવી સાહેબ આના અંતર્ગત થઈ શકે છે. વળી સાહેબ જે કેન્દ્રીય ઝૂ ઓથોરિટી છે એના એટલે કે પ્રાણી સંગ્રહાલયની હદમાં જો કોઈ ગુનો બન્યો હોય તો એવા ગુનામાં કોઈ પણ વ્યક્તિને 6 માસ સુધીની કેદની સજા થઈ શકે છે અને 2,000 રૂપિયા સુધીના દંડની સજા અને શિક્ષા થઈ શકે છે. અને ઘણી વખત એવું લાગે કે ગુનો વધારે ગંભીર છે તો બંને સજા અને શિક્ષા બંને પણ થઈ શકે છે. વળી કોઈ વ્યક્તિ છે એ આ જ ગુનાનું પુનરાવર્તન કરે તો જે 6 માસ સુધીની સજા હતી એ સજા છે એ 1 વર્ષ સુધીની થઈ શકે છે અને 2,000 સુધીનો જે દંડની રકમ હતી એ રકમ છે 5,000 રૂપિયા સુધીની પણ એ થઈ શકે છે. સાહેબ એક વખત એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે હું ગયો ત્યારે એ પ્રાણી સંગ્રહાલયના દરવાજા પાસે એક ચિત્ર જોયું. હા સાહેબ. એ ચિત્રની અંદર માણસ પિંજરામાં હતો અને સિંહ વાઘ વાંદરા આ બધા એની ટીખળ કરતા હતા, કોઈક એનો પગ ખેંચતું હતું, કોઈક એને લાકડીથી મારતું હતું, કોઈક એને પથ્થર મારતું હતું. એ કદાચ એટલા માટે જ ત્યાં ચિત્ર રાખ્યું હશે કે માણસ પોતે જ્યારે આવી પરિસ્થિતિમાં હોય, બંધનાવસ્થામાં હોય અને ત્યારે કોઈ એની ટીખળ કરે તો. એટલે આ અધિનિયમની અંદર જે પશુ પક્ષીઓ બંધનાવસ્થામાં છે, પ્રાણી સંગ્રહાલયમાં છે, એને પણ ઘણું બધું રક્ષણ આપ્યું છે, ખરું ને સાહેબ? એમને તો ત્યાં સુધીનું રક્ષણ આપ્યું છે કે તમે એટલે કે મુલાકાતીઓ એમને ખોરાક પણ ન આપી શકે, એમને ડિસ્ટર્બ ન કરી શકે, એમને કે પહેલાં અડકવાનો પ્રયત્ન ન કરી શકે, એમને કોઈ ઈજા ન પહોંચાડી શકે. આવી ઘણી બધી નાની નાની બાબતોનો ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને આ બધી સજાઓ સાહેબ નક્કી થયેલી છે. અરે વાહ, આ અધિનિયમ તો ખરેખર બહુ અદ્ભુત છે. મને એક બાબતે હજી પણ જાણવાની ઈચ્છા થાય છે કે આ અધિનિયમ હેઠળ કોઈક જગ્યાએ ગુનો બનતો હોય, કોઈક શિકારીએ કંઈક શિકાર કર્યો હોય અથવા કોઈક પાસે ગેરકાયદેસર પ્રાણી પશુ પક્ષીના કંઈક ચીજવસ્તુઓ હોય,
માની લો કે મેં એવું જોયું છે કે ઘણા બધા કોલેજના વિદ્યાર્થીઓને ગળાની અંદર સિંહના નખ પહેરવાનો શોખ છે. હા સાહેબ, કોઈક જગ્યાએ સિંહ વાઘ ચર્મ ઉપર કે મૃગ ચર્મ ઉપર પૂજા કરવા માટેનો આગ્રહ રખાતો હોય છે. તો આવી બધી બાબતોની જાણકારી માનો કે કોઈને મળે અને કોઈ વન વિભાગના અધિકારીને કે પોલીસના અધિકારીને આ વિશે બાતમી આપે તો શું બાતમીદારને કંઈ આમાં ઇનામ મળે અથવા એની ઉપર કંઈક જોખમો ન થાય એવી કોઈ જોગવાઈ ખરી? સાહેબ, આપણે બહુ સરસ વાત કરી. હવે એમાં એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ જંગલ ખાતાના કોઈ અધિકારીને એવી બાતમી આપે કે કોઈ જગ્યાએ આવો આ અધિનિયમનો ભંગ થઈ રહેલો છે અને જંગલ ખાતાના અધિકારીઓ ત્યાં રેડ કરે અને આવો ગુનેગાર પકડાઈ જાય અને જ્યારે ન્યાય કોર્ટ સમક્ષ એમનો કેસ ચાલે ત્યારે એવા કોઈ વ્યક્તિ કે જેમણે ગુનો આચર્યો છે એમને સજા થાય અને સાથે સાથે એમને કોઈ દંડ થાય. આપણે અગાઉ જે શિક્ષામાં વાત કરી સાહેબ કે એમાં 25,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે અધિનિયમમાં, તો આવી જ્યારે કંઈ દંડ થયેલો હોય કોઈ વ્યક્તિને ત્યારે આ અધિનિયમ છે એ સામાન્ય લોકોને ગુના રોકતા અટકાવવા માટે પ્રોત્સાહન આપે છે અને આ અધિનિયમ મુજબ જે સજા થયેલી જે દંડ થયેલો હોય એ દંડની રકમના વધારેમાં વધારે 20% સુધીની રકમ છે એ કોર્ટ છે એ આવા બાતમીદાર વ્યક્તિને આપવાનું એ ઠરાવી શકે છે અને આવા બાતમીદાર વ્યક્તિનું નામ અને એની ઓળખ છે એ જંગલ ખાતે ગુપ્ત રાખવાની હોય છે. એટલે સાહેબ આમાં એમને પણ એ પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરેલી છે જ. આ તો ખરેખર બહુ જ સુંદર છે. હા, આમાં વચ્ચે આપ એક બે વખત એવો ઉલ્લેખ કર્યો કે શેડ્યુલ 1, શેડ્યુલ 2, આ વન્ય પ્રાણી અધિનિયમની અંદર જે આ સૂચિ છે, શેડ્યુલ છે, એની વિશે કંઈક કોને અને તમારી પાસે કોઈ ચિત્રો હોય તો આ વન્ય પ્રાણી ચીજવસ્તુઓ કે મૃગયાચિહ્ન વિશે તમે એક બે વાર બોલ્યા તો એ કંઈક બતાવો ને. હવે સાહેબ સમય આપણી પાસે ખૂબ ઓછો છે પણ છતાં આપણે આ મૃગયાચિહ્નો અત્યારે આપ ચિત્ર જોઈ રહ્યા છો સ્લાઇડમાં કે આવા મૃગયાચિહ્નો છે એ ઘણા લોકો વેપારી ધોરણે એ પરમિશન લઈને પણ બનાવતા હોય છે અને ઘણા લોકો છે એ ગેરકાયદેસર પણ બનાવતા હોય છે, પણ આના ઉપર અત્યારે મોટાભાગે પ્રતિબંધ આવી ગયેલો છે. આ ઉપરાંત સાહેબ જંગલ ખાતાએ વાઇલ્ડલાઇફ એડવાઇઝરી બોર્ડ એમણે જે શેડ્યુલ 1 અધિની જે બનાવેલા છે બધા જુદા જુદા પ્રાણીઓની સંખ્યા કેટલી છે, એમનું સ્ટેટસ કેટલું છે કુદરતી રહેઠાણોમાં, એની સંખ્યા સતત ઘટતી જાય છે તો જો આમનામ ઘટતી રહે તો આવા પ્રાણીઓ નાશ થવાનો પણ ભય રહે છે, એના આધારે જુદા જુદા શેડ્યુલ બનાવવામાં આવે છે. શેડ્યુલ 1 થી 5 છે પ્રાણીઓ માટે છે ગઢવી સાહેબ, આપને ખ્યાલ છે, અને શેડ્યુલ 6 છે વનસ્પતિઓ માટેનું છે. તો આમાં શેડ્યુલ 1ના ચિત્રો થોડા છે એ આપ સ્લાઇડ પર જોઈ શકો છો, જેમ કે ચિંકારા છે, દીપડો છે, સિંહ છે અને ઇન્ડિયન ટાઈગર કે જે આપણને ખ્યાલ છે કે ગુજરાતમાંથી સાહેબ 1997માં એની છેલ્લી નોંધ થયેલી એ પછી જોવા મળ્યા નથી, એટલે લોકલી આપણે એમ કહી શકીએ કે ગુજરાતમાંથી વાઘ છે અત્યારે ટોટલી એક્સટિંગ થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે. બરાબર, તો એ છે. આ ઉપરાંત આપ જોઈ શકો છો કે આમાં એક પ્રાણી છે ગુજરાતમાં નથી જોવા મળતું, એક શિંગી ગેંડો છે. બાકીના 3 પ્રાણીઓ છે એ તો સાહેબ કેરેકલ જે છે હેણોત્રો એ તો બહુ ભયવો, ઘણા વિદ્યાર્થીઓ આમાંથી કદાચ પહેલી વખત જોતા હશે. આપ સાહેબ કેરેકલ વિશે થોડી કંઈક વાત કરો. સાહેબ આ કેરેકલ નામનું પ્રાણી છે એ બિલાડી કુળનું પ્રાણી છે. જૂના વખતમાં પાલતું કરી એટલે કે એને પાળી અને શિકાર માટે તાલીમ આપવામાં આવતી. જૂના વખતમાં જ્યારે દેશી રજવાડાના સમય હતા, અંગ્રેજી શાસન હતું, એ સમયે શિકારની પાબંદી હતી નહીં અને વન્યજીવ સૃષ્ટિ પણ સમૃદ્ધ હતી, ત્યારે આ હેણોત્રો અથવા કેરેકલ જેને અંગ્રેજીમાં કહીએ છીએ એ પ્રાણી દ્વારા શિકાર કરવામાં આવતા. અને બિલાડી કુળનું બહુ મજબૂત, ચપળ અને ખૂબ સુંદર પ્રાણી છે. અત્યારે કચ્છમાં એની વસ્તી ખૂબ જ ઓછી હોવાનું નોંધાયું છે. એ ઉપરાંત રાજસ્થાન કે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં એની હાજરી નોંધાય છે, પણ અત્યંત દુર્લભ પ્રાણી તરીકે એની નોંધ છે. આપ સાહેબ એમના કાન ઉપર વાળનો જે ગુચ્છો છે આખો એ પણ જોઈ શકો છો, બહુ સરસ મજાનો એમની ઓળખ ચિહ્ન છે, એના એનાથી આપણે એમને ઓળખી પણ શકીએ છીએ. આ ઉપરાંત ભાવનગરની બાજુમાં બ્લેકબક નેશનલ પાર્ક આવેલા છે કે જ્યાં ઓછા વિસ્તારમાં મેક્સિમમ પોપ્યુલેશન ધરાવતું બ્લેકબક કાળિયાર હરણની વસ્તીઓ છે. આ ઉપરાંત વુલ્ફ જે પણ ગઢવી સાહેબ બ્લેકબક નેશનલ પાર્કમાં ઘણા બધા છે. હા, વુલ્ફ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં વરુ અથવા નાર તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ કૂતરાના કુળનું પ્રાણી છે.
અને આલ્સેશિયન કૂતરા જેવું કદ અને આકાર ધરાવે છે. આ પ્રાણી પણ બહુ જ ઝડપથી ઘટી રહ્યું છે. એને પણ આ અધિનિયમ મુજબ શેડ્યુલ એક અથવા તો સૂચિ એકની અંદર મૂકી અને સૌથી વધુ રક્ષણ અપાયું છે. આ ઉપરાંત થોડા ચિત્રો સાહેબ કાચબા કુળના જે પ્રાણીઓ છે એમના છે. હવે બધા જ અત્યારે ભારતમાં જોવા મળતા બધા જ કાચબા એટલે કે ટર્ટલ, ટોર્ટોઇઝ અને ટેરાપિન્સ એમને અનુસૂચિ એકમાં મૂકવામાં આવેલા છે. આમાં ત્રણ ચિત્રો છે સાહેબ. એક ઇન્ડિયન સોફ્ટ શેલ ટર્ટલ કે જે ફ્રેશ વોટર છે. આ ઉપરાંત ઇન્ડિયન સોબેક એટલે કે રિવર ટેરાપિન્સ છે અને ગ્રીન સી ટર્ટલ. એ ત્રણેય સરીસૃપોને પણ અહીંયા વિદ્યાર્થીઓ જોઈ શકે માટે મૂકેલા છે સાહેબ. ગ્રીન સી ટર્ટલ તો ભાવનગરના દરિયા ભાવનગરથી પોરબંદર સુધીનો જે આખો દરિયા કિનારો છે ત્યાં સાહેબ પ્રજનન કરવા માટે પણ આવે છે ને? હા, કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતના ઘણા વિસ્તારોમાં એની નોંધ છે. આ પેલું પક્ષી પણ શિકારી પક્ષી ઓસ્પ્રેને પણ તમે અહીંયા ચિત્ર મૂક્યું છે. હાજી, એ પણ શેડ્યુલ 1 ની અંદર છે. હજી થોડાક ચિત્રો આપની પાસે ખરા છે ને સાહેબ? ત્રણેય પ્રકારના જે બસ્ટાર છે, ઉબારા બસ્ટાર, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર અને લેસર ફ્લોરિકન, જે ત્રણેય શેડ્યુલ 1માં છે. તો ગઢવી સાહેબ, મારા ખ્યાલથી ઉબારા બસ્ટાર ઉપર તો આપનું કંઈક સંશોધન પણ છે ને? હા, કચ્છના રણમાં અને ઘાસિયા મેદાનોની અંદર આવતા આ શિયાળુ ટીલોર અથવા ઉબારા બસ્ટાર, એને પણ દુર્લભ જાતિની અંદર મુકાયા છે. અને આપણા વિસ્તારોની અંદર એનો વિસ્તૃત અભ્યાસ ગુજરાતની બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા અમે કરી રહ્યા છીએ અને એમાં ઘણી બધી જાણવાલાયક માહિતીઓ ઉપલબ્ધ થઈ છે. આ બધા જ આરક્ષિત પક્ષીઓ છે આપણા વિસ્તારમાં, જેમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એ કચ્છના માત્ર પશ્ચિમ વિસ્તારના અબડાસા તાલુકામાં જોવા મળે છે અને બહુ જ ઓછી સંખ્યામાં છે. લેસર ફ્લોરિકન એટલે કે ખડમોર, ભાવનગર વિસ્તાર તો એમના માટે સાહેબ ખૂબ જ જાણીતો છે. હમણાં છેલ્લી ગણતરી જે વેળાવદર નેશનલ પાર્કમાં થઈ એ મુજબ ત્યાં 55 નર પક્ષીઓ અને એમનો સ્ટાન્ડર્ડ રેશિયો જો જોઈએ તો એક નર ને એક માદા ને આપણે ગણીએ તો લગભગ 110 પક્ષીઓ આ વખતે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદરમાં સાહેબ જોવા મળ્યા અને ગુજરાતનો કદાચ આ સૌથી મોટો આંકડો છે ને? હા, એક નિશ્ચિત વિસ્તારની અંદર એટલે જેને આપણે ડેન્સિટી કહીએ, પોપ્યુલેશન ડેન્સિટી અથવા વસ્તીની ગીચતા, એ દ્રષ્ટિએ જોઈએ તો ખડમોર અથવા તો લેસર ફ્લોરિકનની વેળાવદરની અંદર હાજરી એ કદાચ સૌથી વધુ હોય એવું આપણે કહી શકીએ. માત્ર 34 ચોરસ કિલોમીટરના રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જો 53-54 જેટલા નર પક્ષીઓ જોવા મળતા હોય એનો અર્થ એમ કે આ એની વસ્તી ગીચતા ઘણી વધુ છે. પણ એનાથી રાજી થવાની જરૂર નથી. એ એટલા માટે છે કે એના વિશાળ નિવસન વિસ્તારોનો નાશ થયો છે, માટે એને બીજે ક્યાંય રહેવાની જગ્યા નથી. એટલે આજુબાજુની ભાલ વિસ્તારની અને ભાવનગર જિલ્લાના અન્ય વિસ્તારની વસ્તી વેળાવદરની અંદર આવી અને સ્થિર થઈ હોય. એટલે છેલ્લા મારા અનુભવ મુજબ છેલ્લા 10-15 વર્ષમાં આ સંખ્યા વધી છે. અગાઉ આટલી બધી સંખ્યા ક્યારેય ન જોવા મળતી. ધર્મકુમારસિંહજીએ ખડમોર ઉપર ઘણા બધા અધ્યયન કર્યા, ઘણો બધો અભ્યાસ કર્યો અને વિશ્વની અંદર આ અભ્યાસ છે એની બહુ જ ઝીણવટપૂર્વક અને ગંભીર નોંધ લેવાય છે. એ મુજબ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અગાઉ આટલી મોટી સંખ્યામાં નોંધ નહોતી થતી, હવે થઈ રહી છે. અભયારણ્યની રાષ્ટ્રીય ઉદ્યાનની વસ્તી અને એની રક્ષણ ક્ષમતા અને એ પક્ષીને આપવામાં આવી રહેલા રક્ષણ મુજબ એ બાબત બહુ જ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. પણ સાથે સાથે ચિંતાજનક એ છે કે એના કુદરતી રહેઠાણો જે બહુ જ વિશાળ વિસ્તારમાં હતા એ ધીરે ધીરે સંકોચાઈ રહ્યા છે. એટલે કે હવે વેળાવદર નેશનલ પાર્ક છે એક પોકેટ જેવી એમના માટે એક રચના છે અને આ પોકેટમાં એનું જે ડેન્સિટી છે એ ધીમે ધીમે હવે વધી રહી છે. એમ જ થયું ને? હા, એમ જ. અને એ કેટલા સમય સુધી વધશે એ તો ભવિષ્ય જ કહેશે. આ સિવાય પણ શેડ્યુલ 1ની જે એનો સમાવેશ છે એવા બીજા પ્રાણીઓના નામ લખ્યા છે, એમના ચિત્રો સમયના અભાવે આપણે જોઈ શકતા નથી. તેમાં ઇન્ડિયન વાઇલ્ડ એજ જે છે સાહેબ, કે જે વિશ્વમાં માત્ર આપણા કચ્છમાં જ જોવા મળે છે, કોમન ઓટર છે, રસ્ટી સ્પોટેડ કેટ, તામ્રવર્ણી બિલાડી જેની નોંધ પણ બહુ ઓછી છે સાહેબ. અને આ કદાચ બિલાડી કુળનું સૌથી નાના કદનું પ્રાણી ને સાહેબ આ રસ્ટી સ્પોટેડ કેટ. હા, ગીરના જંગલની અંદર ત્યાંના વન અધિકારી શ્રીએ શ્રી ભરતભાઈ પાઠક એમણે ગુજરાતની અંદર સૌ પહેલી આ નોંધ કરેલી
અને ત્યાર પછી બીજા ઘણા બધા મિત્રોને એ જોવા મળેલી અને એની ફોટોગ્રાફી પણ થઈ છે, પણ એની સંખ્યા બહુ જૂજ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત રેટલ એટલે કે ઘોરખોદ્યું છે, કોમન પીપલ છે, જમાદાર ઢોંક, મોટો જમાદાર ઢોંક, નાનો જમાદાર ઢોંક, પેલિકન, પેન, ડાલ્મેશિયન, આ ઉપરાંત અજગર, ઇન્ડિયન રોક પાયથન, હોક્સબિલ સી ટર્ટલ, લોગર હેડેડ સી ટર્ટલ, આ બધા સાહેબો અનુસૂચિ એકના પ્રાણીઓ છે. ઘણા બધું લિસ્ટ લાંબુ છે અને એ દુઃખદ વાત છે કે આ લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે. આમ તો સાહેબ કોઈ પ્રાણી શેડ્યુલ વનમાં હોવું જ ન જોઈએ, એ જ સાચી એમની આપણે એનું કન્ઝર્વેશન કર્યું કહેવાય, પણ બદનસીબે આ લિસ્ટ સતત દર વર્ષે એમાં ઉમેરો થતો જાય છે. એ હવે અટકે તો વધારે સારું. આપણી વાત 100% સાચી છે. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ અને વિશ્વ પ્રકૃતિ નિધિ એટલે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, આ બધી સંસ્થાઓ જે સર્વેક્ષણ કરી રહી છે એના આધારે દરેક પ્રાણીઓની સંખ્યા બહુ જ ગંભીર રીતે ઘટી રહી છે. ગીધનો જ દાખલો લો ને, હમણાં થોડા વર્ષ પહેલાં જ જે બહુ જ સામાન્યપણે અને સમગ્ર ભારતમાં લાખોની સંખ્યામાં જોવા મળતું અને શેડ્યુલ 4ની અંદર પણ જેનું સ્થાન મૂકવા માટે વૈજ્ઞાનિકોને એમ થતું કે આની શું જરૂર છે, એવું ગીધ આજે શેડ્યુલ 1ની અંદર મૂકવું પડ્યું છે. કારણ કે આ સમગ્ર એશિયા ખંડમાંથી એની વસ્તીનો લગભગ 98% હિસ્સો નાશ પામ્યો છે. અત્યારે એની વસ્તી બહુ જ ગંભીર સ્થિતિએ પહોંચી ગઈ છે અને કદાચ હવે એ વધુ વિકસશે કે કેમ એ બહુ મોટો પ્રશ્નાર્થ છે. ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એની વિશે અધ્યયન કરી રહી છે અને આ સૂચિ ઘટે એવું આપણે ઈચ્છીએ, વધે એવું ક્યારેય ન ઈચ્છીએ. કારણ કે ભારતીય સંસ્કૃતિ આપણને એવું શીખવે છે, આપણા ધર્મો એવું શીખવે છે કે કુદરત અને માનવ બે એક સાથે ચાલનારા બાબતો છે. માણસને પર્યાવરણ સિવાય નહીં ચાલે અને માણસ પોતે પણ પર્યાવરણનો એક હિસ્સો છે. એટલે આ કાયદો આ તો આપે બહુ વિસ્તૃત રીતે સમજાવ્યો. જી સાહેબ, તો હવે આપણો વર્ગનો સમય, આ કાયદાની વાત કરવાનો સમય પણ હવે પૂરો થવા આવ્યો છે, તો આપણે સૌની રજા લઈશું. નમસ્કાર.